ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી માટે અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, જેમાં ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ પેટા ચૂંટણીના પ્રચાર મેદાનમાં ઉતરી ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીત અપાવવા માટે અબડાસાના નલિયા ખાતે જંગી જનસભાને સંબોધી હતી. તેમણે કચ્છી ભાષામાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાની પ્રતિભાના વખાણ કરી તમામ લોકોને તેમણે જીત અપાવે તેવી અપીલ કરી હતી. સાથોસાથ તેમણે અબડાસા વિસ્તારમાં થયેલા અછતના કામો અને સરકારી મદદની વાત કરી ભાજપના ઉમેદવારને જીતાડો, પછી વિકાસની ચિંતા અમારા પર છોડી દો તેવો વિશ્વાસ સાથે ખાતરી ઉચ્ચારી હતી. આગામી દિવસોમાં દરિયાના પાણી મીઠા કરવાનો પ્રોજેક્ટ શરૂ કરાશે. નર્મદાના પાણી માટે કોંગ્રેસે જ અન્યાય કર્યો હોવાનું જણાવી મોદી સરકારે સત્તાના સુકાન સંભાળ્યા બાદ 17મા દિવસે જ નર્મદા બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી આપી, તેને કારણે કચ્છ સુધી નર્મદાના નીર પહોંચી શક્યા છે. પ્રદ્યુમનસિંહ ભાજપના જતા અને પોતાના ઘરે પરત ફર્યા છે તેમ જણાવી તેમણે અબડાસા વિસ્તાર માટે સરકાર સમક વિકાસના કામો સંદર્ભે અવારનવાર રજૂઆતો કરી હતી. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે કોરોના મહામારી અને બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો દારૂ પીને સ્વિમિંગ પૂલમાં ધુબાકા મારતા હતા તેવો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ પોતાના આગેવાનોને સાચવી શકતી નથી ત્યારે તોડજોડની વાતો કોંગ્રેસ ન કરે. તેમણે મુસ્લિમ સમાજને આ વખતે ભાજપને મત આપી કોંગ્રેસની કબરને છેલ્લો ખીલો મારવા પણ આહ્વાન કર્યું હતું. કોંગ્રેસે હંમેશા મુસ્લિમોનો મત બેંક તરીકે ઉપયોગ કર્યો છે ત્યારે આગામી 3 નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી સમયે ભાજપના ઉમેદવારને મત આપી વિજય બનાવવા પણ તેમણે હાકલ કરી હતી. નોરતાના પવિત્ર દિવસે માં અસાપુરાના સાનિધ્યમાં પ્રચાર નો શુભારંભ અબડાસાથી શરૂ કર્યો છે. વિજયના વિશ્વાસ સાથે 8 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય પ્રાપ્ત કરશે એવી અમને સંપૂર્ણ શ્રદ્ધા છે. ખાસ કરીને કોંગ્રેસ સંપૂર્ણ દેશમાં ડૂબતું નાવ બન્યું છે અને કોંગ્રેસમાં સંનિષ્ઠ માણસ હવે રહી શકે એમ નથી. આ 8 બેઠક ભૂતકાળમાં કોંગ્રેસની હતી અને આ 8 બેઠક અમે જીતીશું એનો અર્થ એ થયો જેટલો વેપાર એટલો વકરો, જેટલો વકરો એટલો નફો એ અમને થવાનો છે. ગુમાવવાનું કોંગ્રેસે છે. કોંગ્રેસના છેલ્લા 2.5 વર્ષમાં લગભગ એટલે કે 17 પહેલા શંકરસિંહ સાથે 11 ધારાસભ્યો છૂટા પડ્યા હતા અને અમિતભાઈ પ્રમુખ બન્યા પછી લગભગ 15 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. એ જ દેખાડે છે કે કોંગ્રેસની નેતાગીરીમાં ખાટલે ખોટ છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યો કાર્યકર્તાને સાચવી શકતી નથી. કોંગ્રેસ નધણિયાતી બની ગઈ છે અને કોંગ્રેસ પોતાની ભૂલ સાચવવાને બદલે અમારા ઉપર પથ્થર ફેંકવાના જે ધંધા કરે છે એને પણ લોકો જાણે જ છે. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મક્કમતાથી આગળ વધી રહી છે, વિકસતી રહી છે, વિસ્તાર પણ ફેલાતો રહ્યો છે અને દેશભરમાં એક મક્કમ પાર્ટી મક્કમ નેતૃત્વ તરીકે આજે છે. જ્યારે કોંગ્રેસમાં રાષ્ટ્રીય લેવલે, પ્રાદેશિક લેવલે, લોકલ લેવલે પણ કોંગ્રેસ તૂટતી ફૂટતી અથડાતી ખલાસ થતી જાય છે. આ ચૂંટણીમાં લોકોને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકારે કરેલી કામગીરી, કોરોનામાં ગુજરાતમાં થયેલી સુંદર કામગીરી લોકો અનુભવી રહ્યા છે. કોંગ્રેસ જૂઠા આક્ષેપો ભ્રષ્ટાચારના કરે છે, એક કોરોનામાં ભ્રષ્ટાચાર થયો નથી અને કોરોનામાં ગરીબ દર્દીઓને મફત સારવારો અનેક લોકોને આપીને આપણે જીવ બચાવ્યા છે. કોરોનાના સંક્રમણને પણ રોક્યું છે. હોસ્પિટલોમાં કદી બેડ નથી એવા સમાચાર પણ આપણે બનવા દીધા નથી અને ઇફેક્ટિવ કામગીરીને કારણે 90% આપણો એ લોકો સાજા થઈ અને ડિસ્ચાર્જ રેટ બન્યો છે. મૃત્યુ રેટ 7% માંથી ઘટીને 2.5% થઈ ગયો છે.
આપણે સારી રીતે કોરોનામાં કામગીરી કરી છે. ખેડૂતો માટે પણ તાજેતરમાં પેકેજ આપીને વિધાઉટ સર્વે આપણે 121 તાલુકાને સીધા ખેડૂતના ખાતામાં પૈસા આપવા માંડ્યા છીએ, જેમાં પણ સીધા પૈસા જાય, એક પૈસો પણ કોઈ લઈ ન શકે વચ્ચેથી, આવી સુંદર વ્યવસ્થા કરીને કરીએ છીએ. ટેકાના ભાવની પણ ખરીદી આપણે ચાલુ કરી દીધી છે. ત્યારે હું એમ માનું છું કે ગામડા સમૃદ્ધ ભારતીય જનતા પાર્ટીમાં બનવાના છે. ખેડૂત ભાજપના રાજ્યમાં સમૃદ્ધ બની રહ્યો છે, ગુજરાતની પ્રતિષ્ઠા વધી રહી છે અને જનતાને હું વિશ્વાસ, સૌનો સાથ સૌનો વિશ્વાસ એ સૂત્રને લઈ અને ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે ત્યારે આ 8-8 બેઠકો જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી